ગ્રામ્ય વિસ્તાર તો ઠીક હવે શહેરી વિસ્તારમાં પણ ફેલાય છે દીપડા નિદેશક દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં રાત્રે દીપડો દેખાતા લોકોમાં ભય ફેલાયો હાલ વન વિભાગે અહીં પાંજરા મૂક્યા છે તો અને રાત્રે બહાર ન નીકળવા સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ પણ કરાઈ છે થોડા દિવસ પરેલ વિસ્તારની નજીક આવેલા વાંદરિયા ગામની અંદર દીપડો ચડી આવ્યો હતો અને એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો તેવામાં હવે દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં દીપડો આંટા કરતો હોવાની વાતને લઈ લોકોમાં ફફડાટ ફેલાયો કે જે સાંજના ટાઈમે કે રાતના ટાઈમે જે પરેલ વિસ્તારના અંદર જે ફરવા જાય છે ઇવનિંગ વોક અને અર્લી મોર્નિંગ જે અંધારાના અંદર જે મોર્નિંગ વોક કરવા નીકળે છે એ થોડો સાવચેત રહે કારણ કે સાંજના ને રાતના ટાઈમે દીપડાનો એટેક થવાના ચાન્સ વધે છે કે દાહોદમાં પરેલ વિસ્તાર ગંદા કુવાની આજુબાજુમાં દીપડો ફરે છે તો સોશિયલ મીડિયામાં જે રીતે પ્રચાર થયેલો છે એને લોકોમાં એવું છે ભય પણ છે અને એવું સાંભળવા મળ્યું છે કે અહીંયા દીપડો રાત્રે ફરે છે અને થોડાક દિવસ પહેલાં વાંદરિયામાં પણ દીપડાએ કોઈકને બાઇટ કરેલું તો વન વિભાગે પણ પોતાની તૈયારી કરેલી જ છે અને પિંજળું જ્યાં મૂકવાનું છે મૂકેલું છે ગઈકાલે વહેલી સવારે આ રેલવે પોલીસના કર્મચારીને કોઈક એક મેસેજ વાયરલ કર્યા હતા કે ભાઈ આ ભાગમાં કુવા નર્સરીમાં સવારે સાડા ત્રણ વાગે જતા તેઓએ દીપડાને જોયો તો એના હિસાબે અને સાવચેતીના પગલાંરૂપ અમારા નાયબ વન સંરક્ષકશ્રીએ મેસેજ મળ્યા હતા એ ભાગમાં ગઈકાલે પાંજરા ગોઠવી દીધું છે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે શહેરીજનોને બી મારી વિનંતી છે કે ભાઈ વહેલી સવારે અથવા મોડા આ ભાગમાં હમણાં અવરજવર જવર કરવાનું ટાળે